मल्हार भाई, आवाज आवाज क्लियर? हेलो। हाँ, आवाज तो क्लियर आ रही है एकदम। अच्छा, आवाज कमरे देखा भैया? मुझे देखा कमरे? ओके, मैं अब वाईफाई चालू कर पा या गांव से मारा गांव नहीं खेल रहे हैं? हां, मारा नहीं कहीं वहां तो नहीं, मेरे गांव पैर ही लाओ जो। तमे वाल नो दरियो અમે તરસ્યાવાલી પણ વેલે રાત તમે આવજો મારા વાલમ વાલીડા, તમે મેળે થી કાંઈ લાવજો મારી હાથે વાલીડા, પણ વેલે રાત તમે આવજો મારા વાલમ વાલીડા. ખૂબ સારું ગીત છે, મને ખૂબ ગમે છે. આપણા મિત્ર જે સચિન જીગર, હા, સચિન હા, એમણે બનાવેલું આ ગીત। જીગર ખૂબ સારું 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 સોંગ બને છે. હા, એમને તો તમારો અત્યારે લાદી નવા તમારા જે અત્યારે નવા નવા જે ગરબા તમે સાંભળ્યા હોય કોઈ પિક્ચરમાં, તમને કયો પિક્ચરનું ગીત ગમે છે? હમણાં ગુજરાતી પિક્ચરના કોઈ ગીત તમને યાદ હોય, તમને કઈ ગાવાની ઈચ્છા હોય? હમણાં ગુજરાતી પિક્ચર ના હમણાં કોઈ 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 ગીતો મેં સાંભળ્યા નહીં જલ્દી. તો અચ્છા, હમણાં મેં કોઈ એટલા કોઈ ગરબો, ખાસ તમને કોઈ સાંભળ્યા ગરબો નથી. તમારો ફેવરેટ હોય એવું કઈ ખબરું? તમારો ફેટ ગરબો? સાંભળો, હમણાં આપેલું એક હેલારોનું ખૂબ સારું હતું, પેલું વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠા ના રણ માં, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠા ના રણ માં, વાગો રે મીઠા ના રણ માં વાગો રે ઢો. પણ આ છે ભેરવી રાગ, એટલે ભેરવી રાગ છેલ્લે જ ગવાય. રાગ જે છે આ ગીત મને ખૂબ સારો ગરબો છે, પણ આ ભેરવી ભેરવી માં વધારે ગવાય. હેલા તમને હેલા રોડ છે. ક્લાસિકલ ગુજરાતી ગીત ખબર છે કઈ, કે તમે ક્લાસિકલ કોઈ ગીત ગાવું હોય? એમ ઘણા બધા સંભળાવો. સંગીત ના માણસો બી આપણી જોડે જોડાયા છે, એક બે મ્યુઝિક ડિરેક્ટરો જોડાયા છે, એક બે લિરિસિસ્ટ જોડાયા છે, એક બે પેલા લોકો એટલા બધા લોકો જોઈ રહ્યા છે તમને। હુંને એકલી જાણીને કાન છેડી દે, હુંને એકલી જાણીને, હુંને એકલી જાણીને, હુંને એકલી જાણીને, હુંને એકલી જાણીને કાન શેરી દે, પછી કહી દઉં જશોદા કાનમાં, ઓ પછી કહી દઉં જશોદા કાનમાં, મારો મારગડો મારો મારગડો મારો મારગડો મારો મારગડો મેં તને કહી દઉં છું, પછી કહી દઉં જશોદા કાનમાં, ઓ પછી કહી દઉં જશોદા કાનમાં। વાહ 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 વાહ, આ ગરબો બહુ 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 સરસ ગરબો છે, અને રાસની કોઈ ગરબાની શરૂઆત થતી હોય ત્યારે ખાસ આ ગીત ગવાતું હોય છે। ભાઈ એક કૃષ્ણ ભગવાન ભાવ મેં મોરારી બાપુ જોડે ગાયો હતો, અને બાપુને ખૂબ ભાવ આ વાલો ભાવ છે, અને તમને સંભળાવું, તમને ખૂબ ગમશે આ ભાવ ચોક્કસ ચોક્કસ। આપણા રાજકોટના કવિ ધૈર્ય ચંદ બુદ્ધ એમની રચના છે, અને મેં બાપુ સમક્ષ મને માયા બાપુ સમક્ષ લઈ ગયા કીર્તિભાઈ મને, તો મેં માયા તાને જયારે મને બાપુ સમક્ષ લઈ ગયા ત્યારે મેં પહેલા વેલી આ ભાવ ગાયેલો. નંદલાલા ને મારા નંદ ના રે લાલા ને, નંદલાલા ને માતા યશોદાજી સાબુ રે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવાને મારા નંદ નારે લાલાને, સોના ના થાળ અહી સોના ના કટોરા. જયારે કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા બની ગયા પણ એમને ગોકુળ યાદ આવે છે. કૃષ્ણ ભગવાન કે અહીંયા સોનાના થાળ સોનાના કટોરા અહીંયા જે બધું અહીંયા મારે રાજમહેલ બધું અહીંયા છે પણ અમુક વાલી વસ્તુ એમની ગોકુળ યાદ કરે છે કૃષ્ણ ભગવાન. સોનાના થાળ અહી સોનાના કટોરા, પણ કાનની થાળી મારી રહી ગઈ ગોકુળ ને મારા નંદ નારે લાલાને, છપ્પન ભોગ અહી થાળ ધરાય છે, છપ્પન ભોગ અહી થાળ ધરાય છે, પણ આખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ લાલા ને મારા નંદ નારે લાલાને. અને છેલ્લે રાધાજી ને ટેલું કે જો માધવજી, રાધાજી ને ટેલું કે જો માધવજી, પણ અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, મારા નંદના લાલા મને લઈ જા લઈ જા લઈ જા રે લઈ જા, મને લઈ જા ને તારી સંગાત, એ તારા વિના નથી, મને આવે છે તારી વાત, એ તારા વના ગમતું નથી. હા મલારભાઈ ખુબ આનંદ આવી ગયો, ખુબ મજા કરી. આ મને નંદલાલા પરથી યાદ આવ્યું, તમે ને કીર્તિભાઈ એક ગીત ગાયું હતું. હા મેં કીર્તિભાઈ દર વર્ષે મેં ગોકુળ આઠમે બે ત્રણ એક ગીત લાવતા હોય છે દર આઠમે. પહેલા વેલી પહેલો ભાગ પાડે તો ગોવાળીઓ. હા હા ગોવાળીઓ કોનુડો મોરલી વાળો, ગોવાળીઓ કોનુડો મોરલી વાળો, એ મોરલી વાળો એ નંદનો લાલો, નંદનો લાલો જશોદાનો જાયો, ગોવાળીઓ એ ગોવાળીઓ કાનુડો મોરલી વાળો, વેલા પરોડી ને વાહળી વગાડતો, વાહળી વગાડતો ને ગેલું રે લગાડતો, વાલીડો લાગ વાલો હે નંદનો લાલો, નંદનો લાલો જશો દાનો જાયો, ગોવાળીઓ એ ગોવાળીઓ કોનુડો મોરલી વાળો. આ પહેલો ભાગ હતો. અને બીજો ભાગ અમે એના પછી બીજો ભાગ આગળ એ ગોવાળીઓ ભાગ બીજો. ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા તો, એ તુછે રાધિકાનો, એ તુછે રાધિકાનો, તુછે રાધિકાનો ચિત ચોર, તારા બંધ દરવાજા તો. આ બીજો ભાગ. અને ત્રીજો ભાગ હજી રિલીઝ થયો નથી પણ તમને સંભળાયું. જી જી પ્લીઝ પ્લીઝ થેન્ક યુ. કારણ કે હજી રિલીઝ કર્યું નથી પણ ત્રીજો ભાગ આ ગોકુળ આઠમે હું કીર્તિભાઈ ત્રીજો ભાગ લઈને આવીશું. એ તારું ડેરું ગગન માં ગાજે ધારણ છોડ રંગીલા, તારું ડેરું ગગન માં ગાજે લારણ છોડ રંગીલા, તારા દરવાજે નોબત વાગે લારણ છોડ રંગીલા, તારું ડેરું ગગન માં ગાજે લારણ છોડ રંગીલા. આ ત્રીજો ભાગ આવશે. વાહ 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 વાહ. અને જયારે લાઈવ શો ચાલતો હોય ત્યારે બીજો ભાવ કયો હતો? બીજા નંબર નો ભાવ ડાકોર ના ઠાકોર. હા અને મેં લાઈવ માં છે ને એવું બહુ સાંભળ્યું છે,
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. અહીંયા ઉર્વશી રાદડિયા પણ લાઈવ જોઈ રહ્યા છે. ઉર્વશી રાદડિયા, અરે એ પણ બહુ જબરદસ્ત કામ કરે છે. લોકો બધા જ એવા અલગ 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 સંગીતકારો અને મ્યુઝિશિયન એમની જોડે આવી રીતે સાંજે 5-6 વાગે લાઈવ કરે અને બહુ સરસ. ગઈકાલે માસ્ટર સલીમ નામના એક પંજાબ ના બહુ ફેમસ સિંગર, તમે પણ ઓળખતા જશો, એવા વ્યક્તિ જોડે બહુ મજા આવી હતી. મલારભાઈ, કોઈ કાતો ડાયલોગ બાયલોગ કઈક પાસ સંભળાવો, તમને જે કઈ ડાયલોગ માં તો કેવું થાય કે આમ પિક્ચર નું તમારે જે કઈ, આપણ પેટર્ન છે મલારભાઈ તમારે છે ને, કે અમુક લાઈવ પર લાવું તમારે બોલવાનું, કારણ કે લોકોને ખૂબ ગમે છે. આજ તમારો બોલે સારું લાગે 100%. ગામડાની ભાષા તમે જે બોલો ને એકદમ એટલે રફ ભાષા, તમને ખૂબ તમારા માટે ખૂબ સારી લાગે. હા, થોડું થોડું સીધું દેખાઈ જાય એટલે મને ચાલે. હા, સીધું કારણ બોલ મૂળમાં સીધું ને. હા, મૂળમાં સીધું ચિયું પિક્ચર આવે છે એટલે આપણને એમ લાગે આપણે આવી ગયા ચિયું પિક્ચર આવે. તમે કઈક સંભળાવો તારા. હા, જાણે અજાણે એ દોડી આવે રે, જોને પરાણે બધું ભૂલાવે રે. હે મન મેળો મન મેળો મન મેળો મન મેળો. અમારી શરતો લાગુ નામની એક પિક્ચર જે ઓનલાઈન ક્યાંક છે, તમને ટાઈમ મળશે, એમેઝોન બેમેઝોન એવી બધી હોય ને એના પર છે. લવની ભવાઈ ના ડાયલોગો ની ઘણી ફરમાઈશો. લવની ભવાઈ ની કોઈ ડાયલોગ બહુ ફરમાઈશ. લવની ભવાઈ ના ડાયલોગ માં તો પેલું જ છે કે બહુ સિમ્પલ છે અંતરાય, જયારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. હા, બસ એ ડાયલોગ મને ઘણા લોકો મોકલ્યો છે વોટ્સએપમાં. મન કે ભાઈ આ બોલાવો કે જયારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. બધું જ ગમવા લાગે. અરે બહુ લોકોની ફરમાઈ છે ભાઈ કે જિગ્નેશભાઈ તમે ગરબો સંભળાવો, ગરબો એવું આવ્યું છે કમેન્ટમાં. સંભળાવો મેં મોગલમાનો એક ભાવ મેં જાતે ખુદ લખેલો મોગલમાનો ગરબો અને સંભળાવું છું. મોગલ છે રે મચરાડી રે હો માં, એમે તો ભગુડા માં રમતી વાળી રે હો માં, એ માને આદે મનો ચૂડલો રે હો માં, આઈને રમતા લાગે રૂડો રે હો માં, એ મારી ઓર્યો છે રે તરવેડો માણારા, મોગલ ના થાન કે જાનો મેળલો રે હો માં, મોંડ વડે મોગલ મચરાળી મોગલ મચરાળી, એ ભગુડા વાળી ભગુડા વાળી રાણે વર વાળી, મોંડ વડે મોંડ વડે જય માતાજી જય માતાજી. આ મોગલ માતાનો જે ભગુડામાં પાટોત્સવ થાય છે ત્યાં તમે બે ઘણી વખત ગયા છો ને? હા, હું 2 વર્ષ ત્યાં જાઉં છું અને દર વર્ષે જાઉં છું અને આ વર્ષે પણ ત્યાં આગળ હતો જ, પણ આ વર્ષે આ લોકડાઉન ના કારણે આપણે બધા કલાકારો તમામ કલાકારો બધા ઘેર બેઠા લાઈવ ડાયરો રાખ્યો હતો. લગભગ આખી રાત આપણા માયા તકર એમના ભરતભાઈ ભમર છે એમના દીકરા જયરાજભાઈ, એ લોકો પછી આવું આયોજન ગોઠવ્યું હતું કે લાઈવ ડાયરો બધા પોતાના ઘેર બેસ, કારણ કે ત્યાં આગળ લાખોની સંખ્યા પબ્લિક આવે છે. ગુજરાતમાં મોટા મોટો સ્ટેજ અત્યારે હાલ ભગુડા, કારણ કે તમે તો તમને ખ્યાલ જ હશે કે ખૂબ પબ્લિક, અને સવાર સુધી પાછી એવું નહીં કે કલાક બે કલાક બેસીને પછી કોઈ કલાકારનું રાઉન્ડ સાંભળીને જતું રહેવાનું, સવાર સુધી સવારમાં જયારે છેલ્લે જય બોલે ત્યાં સુધી પબ્લિક એમને બેઠી હોય.
આ વર્ષે પણ મને ઈચ્છા છે કે હવેના વર્ષમાં છે ને કે 100% મારે આવું છે, કારણ કે છે ને એનું લાઈવ જયારે આવતું હોય ત્યારે ન્યૂઝ પર હું જોતો હોઉં છું, મિનિમમ 2-2.5 કલાક 3 કલાક જોતો હોઉં છું. બહુ બધા કલાકારો આવે ને બધા કેટલા બધા લોકો આવે એમ, અને ત્યાં કઈ માહોલ જ આખો અલગ હોય, કારણ કે તમે તમે જોવો ને ત્યાંનો માહોલ, તમને એમ થઈ જાય કે ખૂબ ત્યાં આપણા મોરારી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ એ લોકો ત્યાં આગળ, બાપુ ત્યાં આગળ આવતા હોય, અને ત્યાં આગળ મોગલ એવોર્ડ પણ આપવામાં આવે છે દર વર્ષે કોઈ કલાકાર, સારા કલાકારોને, જે જૂના કલાકારો એમને એવોર્ડ પણ, એવોર્ડ વિતરણ થાય છે, તો ખૂબ આનંદ આવે. અને એ વખતે એમાં કીર્તિભાઈ માયા હતા તો દર વર્ષે આવે છે, પણ હું 2 વર્ષે જાઉં છું, 3જા વર્ષે આ વર્ષે પણ હતો, અને હું તો બોલ્યો કે જ્યાં સુધી હું જીવી જાગે ત્યાં સુધી પાઠો શો માં હાજરી આપીશ. ના માં મેં ક્યારે કર્યું નથી, પણ આવ્યો નથી, મને ક્યારે ખબર નથી, લાઈવ જોવાની મારી બહુ ઈચ્છા છે. તો હું તમને વિનંતી કરું કે આ વખતે તમે જાઓ તો ખાસ, મને, હું તો કીર્તિભાઈ ને કહું જ છું, પણ તમે આપણે જોડે જઈશું, બહુ મજા આવશે, મને બહુ ગમશે. આપણે જીગરદાન ગઢવી પેલો એને પહેલા વહેલી મોગલવાનો આશરો ત્યાં ગયો, મોગલ તારો ત્યાં ગયો, અને પછી તો શું એનો સિતારો ચમકી ગયો ને. હા, અને મારી પણ, મારી શરૂઆત પણ હું આમ તો હું ગાતો, પણ જયારે હું ગગુડાના સ્ટેજ ઉપર ગયો એના પછી મલારભાઈ કઈક અલગ જ માહોલ, આમ તમારા બધા આશીર્વાદ માતાજીના. હા ના ના 100%. અરે કમેન્ટમાં એવું આવ્યું છે, સાજણ મારી લાખોમાં એક, એવી 3-4 કમેન્ટ આવી, સંભળાજો. અમારી ફિલ્મ પણ બનાવી હતી ભાઈ, ભગવાનભાઈ વાઘેલા કરી છે કલા મંદિર વાળા, એમની પણ મારી ફિલ્મ બનાવી હતી સાજણ લાખો, જાનું મારી લાખોમાં એક. મને વલારભાઈ આમ થોડીક એક્ટિંગ મને ઓછી ભાવે, પણ આ લોકો એક આપણા એક લોકો મને, મારા ચાહકો જેટલા હોય લોકો મને જોવા માંગતા હોય પિક્ચર ના પડતી, તો ભાઈ આ લોકો મને અહીં લઈ ગયા હતા, પિક્ચર મારી બનાવી, લગભગ મારી પણ 10-12 એક ફિલ્મો બનાવી હતી એમની. એક હમણાં છેલ્લી જેમાં તમે 3-4 સંગીત ગાયકો હતા, એ પિક્ચર કઈ હતી મને ખબર નથી, મેં એનું પોસ્ટર જોયું હતું. છેલ્લી એક તો હતા, હાલ શૂટિંગ થઈ ગયું છે મારી દાદી, છેલ્લું એક હતું જગદીશભાઈ ઓફ થઈ ગયા, લોહીની સગાઈ. લોહીની સગાઈ, બરાબર બરાબર બરાબર. હા એ પછી એક બેવફા સનમ તારી બહુ મહેરબાની, આપણે એની બી ફરમાઈશું આવે છે નીચે, બેવફા સનમ તારી બહુ મહેરબાની. હા એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બેવફા સનમ તારી બહુ મહેરબાની. આ ગીત મારો ખૂબ ચાલે છે. હાથમાં વિસ્કીને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. જેર પીધા મેં તો જાણી રે જાણી, જેર પીધા મેં તો જાણી રે જાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બેવફા સનમ તારી બહુ મહેરબાની. વાહ વાહ વાહ, જાનું મારી લાખોમાં તમને સંભળાવું. સાજણ લાખોમાં એ આપણો કિરણ, કિરણ તારી, કિરણ ની પણ ઘણી ફરમાઈશ, પણ આમાં ચાલુમાં કઈ ખબર નથી, આપણે ફરમાઈશ લોકોની ઘણી. લાડકી, એને લાડકી ની ફરમાઈશ કરી છે, મેં વાંચ્યું લાડકી ની, બહુ લાડકી ની 12 એ પણ સંભળાઈ દઉં, કમેન્ટ લખી છે. સાજણ લાખો માં એક દો તે હો નાની, રેખ તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે, તારી રેખ ની યાદ મને આવશે. એ મને દાડા માં 10 વાર ફોન કરતી, જાનું ફોન કરતી, ના લાગે ફોન તો દોડ કામ કરતી, એ તો ખૂબ રડતી, જીલ સે નહીં ડરતી, મારો એકલતાનો બારો, ચાર જુગો ના દેવડો થશે એક રે દિવસ માનો. હવે જાગરે માલણ જા, જાગરે માલણ જા, જાગને તારો મેળું જગાડે, જાગરે માલણ જા, તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે, તારી રેખ ની યાદ મને આવશે. અહીંયા આપણા પ્રફુલભાઈ દવે, જે બહુ સિનિયર કલાકાર,
એમના દીકરા હાર્દિકભાઈ પણ, હાર્દિક દવે જસ્ટ વાંચ્યું, મેં જસ્ટ વાંચ્યું. વાહ વાહ વાહ, હાર્દિકભાઈ સ્વાગત છે તમારું. મારો મિત્ર છે ખાસ, હાર્દિકભાઈ બહુ સરસ ગાય છે, બહુ સરસ ગાય છે, ખુબ સરસ ગાય છે. આપણા કિરણની ફરમાઈશ લાડકી નહીં, આમ તો કીર્તિભાઈ ખુબ સારું ગાય છે, પણ એની ફરમાઈશ લેલીટી ગાઈ નાખું. ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજલે, મારી હાટું રહી જાને આજ નિરા. આંબલી ને પીપળી એ ભૂલી, આંબલી ને પીપળી આજો છે તારી વાત રે, દેલા મળી કરશું અમે બરિયા. મારી લાડકી ને ખમ્મા ઘણી મારી, દીકરીને ખમ્મા ઘણી મારી, લાડકી એ નાનકડી પરી જાલી લે મારો હા. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરો મારો લાડકવાયો, દીકરી મારી લાડકવાયો. આવા ઘણા ગીતો છે. વાહ વાહ વાહ, ઇમેજ કાલ ફરમાઈશ તમારી પૂરી કરશું, કારણ કે ફરમાઈશ ની જાડી ફરમાઈશ છે. એટલે તમારી સાથે એક વાત શેર કરવી હતી કે તમારા શો માં એવું કોઈ દિવસ થયું જેમ બબાલ થઈ ગયો હોય ને ઉબાળો થઈ ગયો હોય ને તમને, તમે ગીતો તમને ફરમાઈશો કરી હોય, તમને ગાવાના તમે ગઈ ના શકો સમય મર્યાદા ને મારે, પછી પબ્લિક ગાડી થઈ હોય, એવું બધું થયું છે? હા, ઘણી વખત થઈ જાય. હું પેલે ટિકિટ શો થાય ને એમાં પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે ટિકિટ શો ના અંદર કેવું, મારો પ્રોગ્રામ હતો, હું મમતા સોની અહીંયા બનાસકાંઠામાં એક પ્રોગ્રામ હતો, તો પબ્લિક ખૂબ થઈ ગયેલી, અને કાજલબેન મહેરિયા પણ એ પ્રોગ્રામમાં હતા, તો પબ્લિક ફૂલ થઈ ગઈ, અને હવે બેસવાની જગ્યા હતી ને એ લોકોને, તો એ લોકોને બેસવા મળે ને એ માટે એમને ઓબાળો કરેલો. ઓહો, તો પછી થોડી ઘણી માથાકૂટ થઈ હતી, પણ પછી અમે અંદર નીકળી ગયા. પણ ઘણી વખત આવું બનતું. પછી એક વખત એક મારો મને યાદ છે, આપણે ચાંદખેડાની બાજુમાં કાળી ગામ છે, ત્યાં મારો એક પ્રોગ્રામ હતો, અને એક સેલ્ફી પડા માટે માથાકૂટ થયેલી હતી. ઓ બાપા રે. તો એમાં મને જે ભાઈના ત્યાં પ્રોગ્રામ હતો એના એક બનેવી ને બધા લોકો આવેલા, તો એમાં કઈક મારા ત્યાં આગળ બધા હતા, એ લોકો મેં સેલ્ફી પડાય, એ લોકો સેલ્ફી પડા ના પાડી. મેં કીધું ભાઈ આવા દો, પણ કે ના, એક આવશે એટલે બીજો કોઈ આવશે, બીજો આવશે, ત્રીજો આવશે, સેલ્ફી પડાવશે. તો સેલ્ફી લેવાની એ લોકો ના પાડી, તો એમાંથી એ પેલો ભાઈ જે આવ્યા હતા એને થોડુંક મગજ ગયું, તે ભાઈ જે ના પાડી ઘર ધણીને કઈક સ્ટેજ ઉપર ધક્કું મારી, તો ભાઈ ત્યાં પડ્યા અને ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયા. ઓ બાપા રે, ઓ બાપા રે. અને એ પ્રોગ્રામ છોડીને મારે નીકળી ગયો, પણ પછી બીજા દિવસે ટીવીમાં એવું આવ્યું કે જિગ્નેશભાઈ ના બોડીગાર્ડ સેલ્ફી લેવાની ના પાડી, અને એવું કીધેલું. આવું બધું થતું હોય છે, પણ આવા અનુભવો આખી જિંદગી યાદ રહે. એક બાપુની ફરમાઈશ પૂરી કરી નાખું. મારો લાડકવાયો દિહત નો દીધેલ છે, વાયરા જરા દીરા વાજો નિંદ માં પોડશે, બાપાનો લાડકવાયો. બાપુની ક્યાંથી ફરમાઈશ આવે છે? જો કે બાપુ તો રોજ એ મારા એટલા મને ખુબ સહાય છે, પ્રેમ કરે છે. રોજ અમારા ઘેમર ભુવાજી ખાખડી એ પણ લાઈ જોડી ગયા છે, અને જય માતાજી, અને આપણા માયાતાના દીકરા જયરાજભાઈ પણ લાઈ જોઈ રહ્યા છે.
રાજભાઈ નમસ્તે, તમારા ફાધર તમે બહુ મોટા ફેન છે, બહુ મજા આવે. આજે તમને જન્મદિવસ બી છે એટલે તો એમને આપણા બધા આપણા બે તરફથી એમને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છા. અને એમનો જન્મદિવસ છે, તમે મને સારું યાદ કર્યો, કે મેં તમને વિશ કરી દીધી પેલા જ. કારણ કે માયા હતા, એમના બે દીકરા છે, એવો ત્રીજો દીકરો મને ખૂબ મને માને છે, એવું મને રાખે છે ઘર જેવું. અને મને ખૂબ સપોર્ટ, એમનો પણ ખૂબ સપોર્ટ છે આતાનો, અને મને ખૂબ એમનો આખું ઘર મને ખૂબ રાખે છે એમને. ના ના, મારા તો નસીબમાં ઓછું, એટલે એકાદ વખત જ મળવાનું થયું છે. કદાચ મને આમ ખાલી આમ નામ સાંભળ્યું હોય, કદાચ ઓળખતા ના હોય, પણ એક વખત એમને મળવાની ઈચ્છા. દાદા ભેગા બેસીશું એક વાર શાંતિથી. પાસપોર્ટ માં ઉસ્માન મીર નો ગરબો છે, તમને કેતા હશે. અચ્છા, એ મને ખ્યાલ નહી. અહીંયા બોલો, પાસપોર્ટ માં ઉસ્માન મીર નો ગરબો છે, પણ મને ગરબા તો મારે એક વખત બસ તમારી સાથે ગીત ગાવું પડશે, કોઈક સારું એવું કઈ કહેશે. ના ના, 100% મારી તો ઈચ્છા છે. આ બધું સેટલ થાય ને એટલે આમ ઘણા બધા, અને આમે સરસ એક ટાઈમ મળે તો સરસ એક ગીત નો પ્લાનિંગ આવે તો બહુ મજા આવે એમ. ચોક્કસ ચોક્કસ. તમારા પણ મારી શું ઈચ્છા છે, તમે તો ફિલ્મ માં ગાવા, તમને તો ચાન્સ મળવાનો જ છે, પણ મારી એવી ઈચ્છા છે કે તમે તમારા ભાણિયાને કે ભત્રીજે હતો એને તમે જેવી રીતે શીખવાડતા હતા, એવી રીતે મને થોડું ઘણું શીખવાડો. તમે આમ બેઠા બેઠા આપણે જોડે શીખવાડીએ. અવાજ ઘસવાનો છે થોડો, મારે પ્રેક્ટિસ કરી જવાની છે થોડી, એક બે વર્ષ સરસ પ્રેક્ટિસ કરી મજા આવે. પણ પછી પાછું એક્ટિંગ ભૂલી ના જાવ. દુકાન છોડવાની નથી, દુકાન ચાલુ જ રાખવાની છે. અને હવે હમણાં હમણાં કોઈ ફિલ્મ આવે મલારભાઈ? હમણાં ફિલ્મ એક ગોળ કેરી નામની પિક્ચર મેં શૂટ કરી હતી ને, એ પિક્ચર હવે ઓનલાઈન આવી જશે, કારણ કે વચ્ચે બંધ થઈ ચાલતી હતી પિક્ચર. અને હવે બધી વિકીડાનો વરઘોડો નામની એક પિક્ચર આવવાની છે. વાહ વાહ વાહ, એટલે બહુ મજા. એના પ્રીમિયર માં તમારે આવવાનું, એના તમે લાસ્ટ પ્રીમિયર માં તો અહીંયા નતા, કઈક શું 26-27 ફેબ્રુઆરીએ, પણ આના પ્રીમિયર માં તમે ખાસ આવજો. ચોક્કસ ચોક્કસ. વિકીડાનો વરઘોડો, વિકીડાનો વરઘોડો નામની ફિલ્મ આવશે. બે ત્રણ પિક્ચરો આવવાની છે માતાજી દયાજી, જો સરસ ફિલ્મો આવે તો બધું બહુ મજા આવે અને સરસ જાય બધું એમ. બેન્ટ વાજવાગે વિકીડાના વરઘોડામાં, બેન્ટ વાજવાગે જવાગે, છત્રી વાજવાગે વિકીડાના વરઘોડામાં, બેન્ટ વાજવાગે. પણ હું તમને દિલથી થેન્ક યુ કહું, કેમ, કારણ કે તમે જેટલી પણ મારી પિક્ચર આવે એના માટે ઓલ ધ બેસ્ટ માટે ફોન કરો, પ્રાર્થના કરો, પ્લસ પિક્ચર ચાલી જાય એટલે તમે ખાસ વિડીયો કરો. તમે એવા વ્યક્તિ છો કે ખાસ આમ બહુ મજા આવે આમ, તમે જયારે પણ વિશ કરો ત્યારે બહુ સારું લાગે, દિલને ગમે આમ. મને ભાઈ મારો નિયમ છે કે પહેલેથી કે મને મને જે ખૂબ ચાહે, મને કોઈ મને ખૂબ પ્રેમ કરે એને હું ખૂબ દિલથી પ્રેમ કરું છું. એમાં તમે તમે છો, આપણા દેવાયતભાઈ કવર છે, આપણા ગમન ભુવાજી છે, ગેમર ભુવાજી છે, વિજયભાઈ સુવાડા છે, રાત્રીભાઈ બારોટ, રાકેશભાઈ બારોટ, નીતિનભાઈ બારોટ, આ બધા કમલેશભાઈ બારોટ, બધા ઘણા આપણા કલાકાર છે. આ બધાને મને મને ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ કરે છે, હું એમને પણ ખૂબ એમાં તમે મને તમે છો કીર્તિદાનભાઈ, મને ખૂબ ખૂબ રાખો છો તમે બધા. અને તમારું કઈક નાનું મોટું પ્રસંગ હોય તો મને ખૂબ યાદ કરો છો, તો પછી ફરજમાં આવે છે કે તમારા જોડે સાથે સાથે ઉભું રહેવાનું. અને તમે તાર અડધી રાતે મારા ગમે તારે કઈ કામ કરશો તો મને યાદ કરવાનું, હું તમારા જોડે સાથે. થેન્ક યુ. અને તમને પણ અમે કહીએ કે જયારે પણ તમને એની ટાઈમ જરૂર પડે, કોઈ પણ મદદ સેવા, અને એમને પણ તમારે અમને યાદ બિંદાસ કરી દેવાના, બિંદાસ. ચોક્કસ મલારભાઈ, એક ગીત ની ફરમાઈ, એક ગીત ગઈ નાખ, પછી આપણે અહીંયાથી વિદાય લઈએ. હાજી 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 હાજી. નથી કરવી કોઈ ની હાજી રે, અને કરવો એકલંગ જીરા જી રે.
અને અકબર તું સલામની આશા, અકબર તું સલામની આશા, રાત તો રાખજે બીજે રે, રાણો મારો રાણા ની રીતે રે, રાણો મારો રાણા ની રીતે રે, રાણો મારો રાણા ની રીતે રે. આપડે લાઈવ થવાનું મેં એમને કીધું કે ગુરુજી હું મલાર હું લાઈવ માં જઉં છું, તો કારણ કે મને પણ ખુબ એમને સાંભળવા ખુબ ગમે અને મને ખુબ પ્રેમ કરે છે, મને ખુબ રાખે છે. ના અરે ભાઈ, હમણાં તમે આખું લાઈવ જોશો તમને યાદ, હમણાં જ હજી તમારા કિસ્સાઓને યાદ કરતા હતા, આપણું સ્ટેજ પડ્યું એ કિસ્સો યાદ કર્યો અમે, અને આપણે બધા ભેગા થયા એ કિસ્સો યાદ કર્યો. કેટલું એમના માટે કઈક થવું જોઈએ, 100% થવું જોઈએ. તમારા માટે એમને ખુબ ગાયેલું ઓસ્ટ્રેલિયા મેં ફરી વાર યાદ કરે. ખુબ સાંભળેલું અને ખુબ મજા આવી. કમલેશભાઈ બારોટ પણ જોડાયા છે, જોડાઈને અને આ બધા કિસ્સાઓ સાંભળીને, અને હવે લાઈવ સેશન કરતા હવે લાઈવ જ મળવાનું છે આપડે. ચોક્કસ 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 મલાળભાઈ, અને ખુબ ખુબ આભાર તમારો, અને આપણે પરિવાર મળશું. આમ તો કીર્તનભાઈ આવે ત્યારે હવે થોડીક વધારે મજા આવે, ખુબ આનંદ આવે વાતો કરવાની, કારણ કે પણ હવે આપણે ટાઈમ થઈ ગયો છે, આપણે સમય ની માંગ આપી. પણ ગુરુજીના ચરણો અંદર એમને ખાસ, અન્ય તો જો કે આપણા બે પ્રત્યે ખાસ પ્રેમ ભાવ લાગણી છે, 100% બહુ પ્રેમ છે, બહુ પ્રેમ. હા, અને તમારો ખુબ ખુબ આભાર મલાળભાઈ, અને પરિવાર આપણે પાછા મળતા રહીશું. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તબિયત નું ધ્યાન રાખજો, ઘરે ખાસ યાદ આપજો, અને ખૂબ ખૂબ થેન્ક યુ. રાકેશભાઈ પણ વાહ વાહ કીધું છે આપણને. હા રાકેશભાઈ ખાસ કચુકો, હા અમે તમારું ગીત પણ ગાયું રાકેશભાઈ, બહુ મજા આવી. હા એ પણ ખુબ સારા એવા ગુજરાતના સારા સિંગર છે, અને એ પણ ખુબ મારો ભાઈ છે, મને ખુબ માને છે. અને અમે કમલેશભાઈ પણ ખુબ, અહીંયા બધા કલાકારો પણ ખાસ અહીંયા લાઈવ માં જોડાઈ ગયા છે બધા, કારણ કે હવે હવે બધાને ખુબ મજા આવી હતી, ખુબ આનંદ આવ્યો. ઘણા દિવસ અમે પરિવાર પાછા મળીશું. કીર્તિભાઈ રાકેશભાઈ બહુ સરસ. તારો છેડલો તું માથે રાખને જરા તો ચૈત્ર વૈશાખ ના વાયરા, તારી વહેણી ની મહેક જાશે ઉડી હો, તારી વહેણી ની મહેક જાશે ઉડી, આ તો ચૈતર વૈશાખ ના વાયરા. વાહ વાહ વાહ. અને છેલ્લે પેલો શું ડાયલોગ હતો, પેલો કયો ડાયલોગ છેલ્લો લાસ્ટ? જય માતાજી ભાઈ, જય માતા, ગુડ નાઈટ.